હાલમાં યોજાયેલ નીટ અને જેઈઈની પરીક્ષામાં ઉચ્ચતમ રેન્ક મેળવનાર પીપી સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓનું મંગળવારના રોજ અબ્રામા ખાતે આવેલ પીપી સવાણી સ્કૂલ ખાતે વિજય ભવન નામે સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મેયર અને યુનિવર્સિટીના વીસીના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું. હાલમાં જ જેઈઈ અને નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં સુરતના પીપી સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓએ ચઢતી સફળતા મેળવી હતી, જેથી વિદ્યાર્થીઓનું મંગળવારના રોજ વિજય ભવન નામના શીર્ષક હેઠળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર ડોક્ટર જગદીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને આઈઆઈટી જેવી કોલેજમાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કરી સારા ટેકનોક્રેટ્સ બની આત્મનિર્ભર ભારતના સંદેશને મજબૂત કરવા માટે હાકલ કરી હતી. તો મેયર ડોક્ટર જગદીશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું. તો પીપી સવાણી ગ્રુપની શાળાએ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર હેમાલીબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા પાસ કરી જે વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, સાથે સાથે આ કોરોના જેવી મહામારી બીમારી સામે લડવા માટે સક્ષમ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આપણી જાતને થપથપાવો, યુ આર ડુઇંગ ધ બેસ્ટ. ધોરણ 11-12 માં તમે જ તમારી જાતને પ્રોત્સાહન પહેલા આપો. યુ આર ડુઇંગ ધ બેસ્ટ. આદરણીય બાપુજી, દર વર્ષે કરો છો? નહીં, દર વખતે અમે 12મા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાના પ્રોગ્રામો કરતા હોઈએ. જે રેન્કર સ્ટુડન્ટ હોય, જગદીશભાઈ સ્કૂલના જ ન હોય, એમાં સુરતમાં રહેલા વિદ્યાર્થીઓ, મિશ્રા સાહેબ, એમને અમે મોટિવેટ કરતા હોઈએ છીએ. બાળકોને મોટિવેટ જરૂરી છે, પણ જીડબલઈ અને નીટ માટેનો આ પ્રથમ પ્રોગ્રામ છે. અને ભૂતકાળમાં અમે ટોટલ જે જીડબલઈ જે સિલેબસ હશે એ ઇંગ્લિશ ઇંગ્લિશ બુકો હતી, જે આપણે ગુજરાતી મીડિયમના બાળકો બાળકો એનો અભ્યાસ ન કરી શકતા. જ્યારે પીપી સેન્ટર ફોર જે ભવિષ્યમાં કંઈક હાંસલ કરવા માટે જઈ રહ્યા છે, ઇંગ્લિશ મીડિયમની બુકોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપણા બાળકોને પ્રોબ્લેમ થાય એના માટેની આ શરૂઆત છે. અને આપણે બાળકોને તમે પહોંચીને કંઈક સક્સેસ પ્રાપ્ત કરી છે. વિશેષમાં બસ આપણે જેની પાછળ સુરત જેની પાછળ કરવાની સાથે સાથે વિશ્વાસ રાખું છું કે આપણી કેટલીક જવાબદારીઓ પણ બનતી હોય. સુરતના વિદ્યાર્થીઓ, સુરતની સ્કૂલોના વિદ્યાર્થીઓ જીડબલઈ નીટમાં સમગ્ર દેશમાં નંબર મેળવે એનો મને પૂરો વિશ્વાસ છે. વિજય ભવ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓના યોજાયેલા સન્માન સમારંભમાં પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણી તથા આઈઆરએસ નિવાસ બદ્રી, આઈઆરએસ રિતેશ મિશ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.